નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના હિન્દી વિષયના પાઠ નંબર 4 જેનું નામ છે કરુણકા જીવન દર્શન, તેના સ્વાધ્યાય સંશોધન કરવાના છે. આપણે આ ચેનલ પર ધોરણ 9ના બધા જ વિષયના સ્વાધ્યાય માટેના વિડીયો મૂકવામાં આવે છે, તમે ખાસ તેને જોઈ શકો છો. તમને બધા જે વિડીયો છે તેની પ્લેલિસ્ટ નીચેથી મળી જશે, તમે ખાસ એ બધા વિડીયોને જોઈ અવશ્ય લેજો. આ ઉપરાંત તમે ખાસ કરી આપણે એ વોટ્સઅપ ગ્રુપ જોઈન ન કર્યું હોય, ટેલિગ્રામ ચેનલ જોઈન ન કર્યું હોય તો ખાસ તમે બધાને જોઈન કરી લેજો. તમને છે વોટ્સઅપ ગ્રુપની લિંક અને ટેલિગ્રામની લિંક છે નીચેથી મળી જશે, તો જેવું એને ફોલો કરી લેજો. આ પણ તમને ખાસ કરીને આવડી પસંદ આવે તો વિડીયોને જેવું લાઈક કરી આપવાનું છે. તો આજે આવડીને શરૂઆત કરીએ ધોરણ 9 વિષય હિન્દી કાવ્ય નંબર 4ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. પ્રશ્ન નંબર 1, શબ્દો કા વાક્યમાં પ્રયોગ કરવાનો છે. પહેલો તમને શબ્દ આપેલો છે અસભ્ય અત્યભ્ય, તેમાં જે વાક્ય પ્રયોગ આવશે સાંસારિક ભોગ વિલાસ અત્યભ્ય સુખ દેતે હે. બીજું છે ચાકચિક્ય, તેમાં જવાબમાં આવશે દેહાતી મિત્ર મુંબઈ કી ચાકચિક્ય પર મુગ્ધ હો ગયા. ત્રીજું છે કનકાપ, તેમાં આવશે રાજમહેલ કે કનકાપ શિકાર હમારા ધ્યાન આકૃષ્ટ કર રહે થે. ત્યાર પછી છે તપક્ષીણ, તેમાં આવશે સાપ કે પ્રભાવ સે મુનિ તુરંત તપક્ષીણ હો ગયે. પાંચમું છે ક્લેશ, તો જવાબમાં આવશે પુત્ર કે અનુચિત વ્યવહાર સે પિતા કો બડા ક્લેશ હુઆ. છઠ્ઠું ઝંઝાવત, તેમાં આવશે બર્ફીલે ઝંઝાવતો મેં પી સૈનિક દેશ કી રક્ષા કરને મેં ડટે હુએ હે. સાતમું છે પણીબંધ, તો જવાબમાં આવશે પતા નહીં સંકટ કે ઇસ પરિબંધ સે હમે કોણ છોડાયેગા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, સંક્ષેપ મેં ઉત્તર લખીએ. પહેલો પ્રશ્ન આપેલો છે વૈભવ સે ક્યા પ્રાપ્ત હોતા હે. ઉત્તર વૈભવ સે હમે ચિંતા હૈ ઓર થોડી હસી ખુશી પ્રાપ્ત હોતી હે. બીજું ધન સંપત્તિ કિસ લીએ હે, તો ધન સંપત્તિ પરોપકાર કે લીએ હે. ત્રીજો સવાલ સુખ સમૃદ્ધિ કે અધીન માનવ કા ક્યા હોતા હે, તો જવાબમાં આવશે માનવ કા તેજ પ્રભાવ દિન બ દિન ક્ષીણ હોતા જાતા હે. ચોથો સવાલ પરિબંધ સે કોણ છોડાતે હે, તો જવાબમાં આવશે પરિબંધ સે ગરુડ જેસે સાહસી ઓર વીર પુરુષ હિ છોડાતે હે. ત્યાર પછી સવાલ નંબર 3, પંક્તિઓ કા ભાવાર્થ સ્પષ્ટ કરવાનો છે. તમને પહેલી પંક્તિ આપેલી છે તેનો જે ભાવાર્થ આવશે, કર્ણ શ્રી કૃષ્ણ સે કહેતા હે કેશવ આપ મુજે રાજ્ય દેને કા લાલચ દે રહે હે પરંતુ મેં વૈભવ વિલાસ કા જીવન પસંદ નહીં કરતા. મુજે કોઈ ચિંતા નહીં હૈ, મુજે દાન મેં રુચિ નહીં હૈ, ઇસલિયે મેં ચાહતા હું કે ગરીબો કો હમેશા દાન દેતા હું દેતા રહું ઓર ઉનકે દુઃખ દૂર કરું. બીજી પંક્તિ આપી છે તેનો એ ભાવાર્થ આવશે કે કર્ણ શ્રી કૃષ્ણ સે કહેતા હૈ કે ઇસ સમય મેરી સ્થિતિ ગરુડ પક્ષી કે સમાન હૈ, મુજે રાજમુકુટ નહીં પહેરના હૈ, ઇસ સમય દુર્યોધન ભારી સંકટ મેં હૈ, યુદ્ધ રૂપી નાગપાશ મેં ઉસે ઝગડ રખા હૈ, મુજે દુર્યોધન કે ઇસ નાગપાશ કો કાટના હૈ, દુર્યોધન કો યુદ્ધ મેં વિજય દિલાના હૈ, મુજે ગરુડ કી તરફ અપના દાયિત્વ નિભાના હૈ. તે પછી સવાલ નંબર 4, ટિપ્પણી લિખીએ. પેલું આપ્યું છે કર્ણ કી અભિલાષા, તમે તેનો જવાબ છે સ્ક્રીન પર જોઈ શકો છો. બીજું છે કરુણકા મિત્ર ધર્મ. તે પછી પાંચમો વિરોધી શબ્દ લખવાના છે. પેલું આપેલું છે નિર્મલ, તેમાં આવશે મલિન, નિર્ધન તો ધનવાન, પ્રબુદ્ધ તેમાં આવશે કમ, ત્યાર પછી કોમલ તેમાં આવશે કઠોર, અમૃત તેમાં આવશે વિષ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, શબ્દો કે સમાના શબ્દ ઢૂંઢ કર ઉન શબ્દો કા વાક્યમાં પ્રયોગ કરવાનો રહેશે. પહેલું આપણું છે સુખોપભોગ, તેમાં તેનો જે શબ્દ આવશે સમાના શબ્દ આવશે વિલાસ, તો વાક્ય પ્રયોગ બનશે રાજા સદા વિલાસને ડૂબા રહેતા હૈ. બીજો છે હથેલી, તેનો શબ્દ આવશે કરતલ, અને વાક્ય પ્રયોગ બની શકીએ કે બચ્ચે કા કરતલ દેખ કર જ્યોતિષીને ઉસકા ભવિષ્ય બતા દિયા. ત્રીજું છે પ્રચુર, તેમાં આવશે પ્રબુદ્ધ, તો વાક્ય પ્રયોગ બનશે વહ ગામ મેં રહેતા થા પર ઉસકે પાસ પ્રબુદ્ધ સંપત્તિ થી. ચોથું છે દરબ, તેનો શબ્દ આવશે સમાન શબ્દ દરાર, તેનો વાક્ય પ્રયોગ બનશે ગરુડ પહાડો કી દરાણ મેં નિવાસ કરતા હૈ. તે પછી પાંચમું આંધી, તેમાં આવશે અંધળ, વાક્ય પ્રયોગ બની શકીએ કે સારી રાત અંધળ ને કહર મચા દિયા. છઠ્ઠું આવેલું છે પાણી, તેનો જે શબ્દ આવશે સમાન શબ્દ તેમાં આવશે વારી, તેનો વાક્ય પ્રયોગ બનશે સદા સ્વચ્છ વારી પીના ચાહીએ. સાતમું આવેલું છે ગરલ, તેમાં આવશે વિષ, વાક્ય પ્રયોગ કરી શકીએ દેખતે દેખતે સાપ કા વિષ બચ્ચે કે શરીર મેં ફેલ ગયા. આઠમું આવેલું છે ચટ્ટાન, તેમાં આવશે શૈલ, વાક્ય પ્રયોગ કરી શકીએ કે શૈલ ઉસ પાર ઝરના થા. તે પછી પ્રશ્ન નંબર 7, આપના મત સ્પષ્ટ કીજે. પહેલું આપેલું છે યદિ કોઈ જરૂરિયાતમંદ ઇન્સાન આપસે મદદ માંગે તો આપ ક્યાં કરેંગે, તેનો જવાબ તમે છે સ્ક્રીન પર જોઈ શકો છો. બીજું આપકો પતા ચલે કે આપકા દોસ્ત સંકટમાં ફસા હુઆ હૈ તો આપ ક્યાં કરેંગે. ત્રીજું છે
आपके पास जरूरत से ज्यादा धन संपत्ति है तो आप क्या करेंगे? तो आप दांदेड़ी में धोरण 9 ना हिंदी विषय ना जे पाठ नंबर 4 આપેલું છે કર્ણ કા જીવન દર્શન તો તેનું આપણે સંકલન કર્યું છે. અપરાંત તમને ખાસ કરીને આપણે WhatsApp ગ્રુપ જોઈન ન કર્યું હોય, ટેલિગ્રામ ચેનલ જોઈન ન કર્યું તો ખાસ તમે તેને ફોલો કરી લેજો. તેમાં તેની પાછળ લિંક છે, નીચેથી મળી રહેવાની છે. તો આજના વિડીયોમાં આટલું જ. અમારું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.